सूरत महानगरपालिकाना उदना बी ઝોનમાં કનકપુર કંસાળમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના કોમન પ્લોટવાળી જગ્યામાં કરવામાં આવતું આરસીસી બાંધકામ પાલિકાએ દૂર કરી દીધું. પાલિકાએ મંદિરની આસપાસમાં થતા સ્લેબનું બાંધકામ દૂર કરતા સ્થાનિક લોકો સાથે કેટલીક ધાર્મિક સંસ્થાઓ પણ વિરોધ કર્યો. જોકે પાલિકાએ પોલીસ બોલાવી મંદિરની બાજુમાં થતું બાંધકામ દૂર. સુરત પાલિકાના ઉદના બી ઝોનમાં મોજે કનકપુર કંસાળ બ્લોક નંબર 165 પૈકી ગુજરાતમાં હાઉસિંગ બોર્ડના સીઓપી નંબર 3માં આવ્યો હોય, જેમાં કબજો ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા કનકપુર નગરપાલિકા અને સુરત પરત કરાયો હતો. આ કોમન પ્લોટમાં સીઓપીમાં મહાકાળી માતાનું મંદિર પણ હોય, જેની બાજુમાં આશરે 20 ફૂટ બાય 40 ફૂટ વિસ્તાર આરસીસી બીમ કોલમ સ્લેબ સહિતનું ભોંયતળિયું બાંધકામ કેટલાક લોકો દ્વારા કરાયાની માહિતી પાલિકા તંત્રને મળી હતી. ઉદના બી ઝોનને મળતા પાલિકા દ્વારા 20 બેલદાર, જીસીબી તેમજ સુરત મહાનગરપાલિકાના વોચ એન્ડ વોર્ડ વિભાગના સિક્યુરિટી સ્ટાફને સાથે રાખી ડિમોલિશન કરવામાં આવ્યું, જેને કારણે પાલિકાએ હવે પોલીસને જાણ કરતા પોલીસ બંદોબસ્ત મળતા પાલિકાએ મંદિરની આસપાસ થતા બાંધકામનું ડિમોલિશન પણ કર્યું હતું. પાલિકાની આમ કામગીરીને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. जी मैं गुड्डू सिंह. यहाँ पे हमारी मंदिर बन रही थी, सर 3 साल से हम लोग पिलर खड़ा किए थे और मंदिर तो हमारी बहुत पुरानी है और लगभग कम से कम 3 साल से हमारा ट्रस्ट चलता है और लीगल है, अनलीगल भी नहीं है प्रोसीजर सारा. आप देख सकते हैं हमारा रजिस्ट्रेशन नंबर है और इसमें हम लोग बहुत ढेर सारे ट्रस्ट भी है, लेकिन इन लोगों ने किसी को कोई नोटिस तक नहीं दिया कि नहीं ऐसा हम लोग करने वाले हैं. अब सुबह सब लोग यहाँ मजदूर वर्ग हैं, सब लोग अपने अपने काम पे चले गए और इन लोगों ने आके अनाज बिना बताए जैसे कोई टेररिस्ट जैसे कोई आतंकवादी उन्होंने आरडीएस छुपा के रखा, इस तरह से आके उड़ा दिया लोगों ने मंदिर को, मंदिर तोड़ दिया. जी कौन कौन थे, कौन से अधिकारी इसमें, मतलब कुछ एसएमसी के अधिकारी थे, बाकी एसएमसी के पुलिस वाले थे और गुजरात पुलिस वाले भी थे. उन लोगों ने एक बार भी जैसे रुकने को नाम नहीं लिया, नहीं ठीक है किसी बुलाया जाए पूछा जाए, नोटिस दिया कुछ नहीं. कॉर्पोरेटर और एमएलओ को फोन किया ना नहीं इसे जानकारी दी गई थी, जैसे कॉर्पोरेटर जो अजीत सिंह है या और जिसको फोन किया गया था, उन लोगों चिराग चौधरी फोन किया गया था, सबको बताया. कोई नहीं दिखा नहीं, लेकिन इलेक्शन होगा तो सब बराबर आ जाएंगे सर, इलेक्शन के टाइम में बराबर आ जाएंगे. अभी यही चीज जैसे सर देखिए, अगर मंदिर तोड़ दिए लोगों ने, घंटे दो घंटे के अंदर कोई था नहीं, अगर यही मस्जिद होती तो क्या इस तरह से ये लोग काम कर सकते थे? कभी नहीं. अगर मस्जिद, दुनिया भर की मस्जिदें मजारे पड़ी हैं, तीन लोगों की हिम्मत पड़ती है जाके एक ईंट हम लोग उखाड़ दे, पता चला उनके मजार के बगल दूसरी मजार, उनके जो तोड़ने जाएगा उसी मजार बन जाएगी. एसएमसी के अधिकारियों का क्या कहना था आपको? कहना था कि उसे आप लोगों ने बताया नहीं, मतलब ये अनलीगल काम सर, 3 साल उन्होंने ब्लॉक लगाए यहाँ पे, देख लीजिए ब्लॉक लगाए एसएमसी वालों ने लगाए ना, हम लोग घर से खरीद के लगाए नहीं है. मंदिर 11 साल पुराना भी है. 10-15 दिन के अंदर का और सर, एक रात भर में नहीं खड़ा किया हम लोगों ने, रात भर में खड़ा किया ऐसा कर दिया. कम से कम 15 दिन हो गया. હાજી સાહેબ. જયેશ ભગત. અહીંયા મંદિર કેટલા વર્ષોથી છે, દરેક વર્ષે ભંડારો બી થતો છે અને લીગલી છે બરાબર, અને આ કોઈ પણ જાતની જાણ કર્યા વગર નોટિસે આવીને અહીંયા જેસીબી લગાવીને તોડફોડ કરવા માંડેલી છે. હવે તમારે એસએમસીના અધિકારીઓ પાસે શું અપેક્ષા છે? એસએમસીને મારું એટલું કહેવું છે કે ભાઈ અનલીગલી છે બરાબર છે, તો કેટલી બધી જગ્યાએ અનલીગલી બાંધકામ છે, તમે નોટિસો આપો ને પછી તોડવા આવો ને, તમે એમને કયા હિસાબે કયા કાયદાથી તમે તોડી આપો છો? ઉપર લેવલથી તમને આવ્યો તો ઉપર લેવલથી વાળાને નીચે બોલાવો ને, તમે શા માટે આવો છો? હાલના તબક્કે મંદિર તો છે જ ને, ઘણા વર્ષોથી છે, હાલ તમારી અપેક્ષા શું છે? અપેક્ષા અમારી એ જ છે કે મંદિર રહેશે જ. જે વખતે તોડવા આવ્યા ત્યારે સૌથી પહેલો હું અહીંયા આવીને ઉભો રહેવા કે મારા પર જેસીબી ચડાવો ને પછી મંદિર તોડો. મંદિર બનાવીને આપો, અમારી માંગ એ છે મંદિર બનાવીને આપો. આ મંદિરનું બાંધકામ હાલમાં કોઈ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે કે સ્થાનિક લોકો દ્વારા કરવામાં? બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.